ભરૂચ જિલ્લાના ટંકારિયા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ તેમજ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારિયા દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગટરોજ ટંકારિયાના સ્પોર્ટ ક્લબ મેદાન પર જંબુસર અને વાઘરાની ટીમો વચ્ચે યોજાઈ હતી. યોજાયેલા રોમાંચક મુકાબલામાં વાઘરાની ટીમનો 109 રને ભવ્ય વિજય થતાં વાઘરાની ટીમના ખેલાડીઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. આ ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઇરફાન પઠાણના હસ્તે સંયુક્ત રીતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અહેમદભાઈ પટેલે ટંકારિયાના મેદાનના વિકાસ માટે રૂપિયા 10 લાખ ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરતા ગ્રામજનોમાં હર્ષ વ્યાપી જવા પામ્યો હતો. તેમજ ભરૂચ જિલ્લાના બાંધકામ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજે પણ મેદાનના વિકાસ માટે રૂપિયા 6 લાખની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અહેમદભાઈ પટેલે તેમના ટૂંકા વક્તવ્યમાં ક્રિકેટની રમત ઉપરાંત જીવનમાં પણ ખેલદિલી રાખવા પર ભાર મૂક્યો હતો. वो आगे जाके वो कॉन्फिडेंस का इस्तेमाल करते हो, लड़के आगे बढ़ते हैं. मेरे साथ बहुत सारे लड़के खेले जो यहाँ पे क्रिकेट खेल चुके हैं. सामने सलीम मेरा के खड़ा हुआ है, लुकमान मेरे साथ खेले हुए हैं और बहुत सारे और लड़के हैं. जो क्या जानना है આજે ટંકારિયા મુકામે ફાઇનલ મેચ રમાઈ રહી છે, જે જાણીને આનંદ થયો. જિલ્લાની લગભગ 32 જેટલી ટીમોએ 125 ટોટલ 108 ટીમોએ ભાગ લીધો છે અને હું માનું છું ત્યાં સુધી આવી ટુર્નામેન્ટ યોજાવી જોઈએ. બાકી ખાસ કરીને જે ગામડાઓમાં ટેલેન્ટ છે, સ્પોર્ટ્સને લગતું હશે અને ખાસ કરીને જે રીતે ભારતની ટીમ અત્યારે હમણાં છેલ્લે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સાઉથ આફ્રિકાને હરાવ્યું, જે રીતે આગળ વધી રહી છે ત્યારે ટેલેન્ટ પુષ્કર છે, પરંતુ એમને તક મળે જ્યારે ઓપોર્ચ્યુનિટી નથી મળતી ત્યારે પ્રોબ્લેમ થતા હોય છે. અને આમાં પણ જે સારા ખેલાડીઓ છે, પોલિટિક્સ બધે ચાલતું હોય, રાજકારણ બધે ચાલતું હોય, પછી એ સ્પોર્ટ હશે એ બીજી બધી બાબતો હશે, ત્યારે તેવા સંજોગો ખાસ કરીને મારું જે પોતાનું મંતવ્ય છે એ છે કે જેમની પાસે કંઈક ટેલેન્ટ છે, કંઈક કરી છૂટવાની તમન્ના છે. અને આજે તો જોયું છે કે આપણે બેકવર્ડ આદિવાસી જે કંઈક જિલ્લાઓ છે, પછી તાલુકાઓ છે, ગામો હશે, ઝારખંડ જેવા રાજ્યમાંથી પણ ઉપર ટોચ સુધી લોકો પહોંચ્યા છે. ત્યારે ટંકારિયામાં આ જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે હું અહીં આવ્યો છું. અહેમદ સાહેબ જોડે મને અહીં આમંત્રણ મળ્યું છે તો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે જે ટુર્નામેન્ટમાં આટલી બધી જે ટીમો છે, 100થી પણ વધારે ટીમોને એ લોકોએ આમંત્રણ આપ્યું અને નવા નવા ટેલેન્ટને એક મેચ રમવાની તક આપી છે, એના માટે હું ઘણો ખુશ છું. કારણ કે જે નાલી ડિસ્ટ્રિક્ટ હોય, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ત્યાં વધારે ટેલેન્ટ તમને જોવા મળે, પણ એ લોકોને એટલી ઓપોર્ચ્યુનિટી જે કહેવાય એ નથી. મારું જે આગળનું ક્રિકેટ પણ બાકી છે, જે હું વડોદરા છોડીને બીજી જગ્યાએ જવાનું છે, મારું એક પ્લાન છે એમાં જે નાલા ડિસ્ટ્રિક્ટમાંથી ટેલેન્ટ બહાર લાવવાનું એક મારા પાસે એક જિમ્મેદારી હશે, તો એના માટે પણ હું બહુ એક્સાઇટેડ છું. તો એ જોઈને પણ મને બહુ વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે કે આગળ જઈને મને એ જે કામ કરવા માટે જે ખુશી મળશે એ અહીંથી જે આ તમે લોકો કરી રહ્યા છો અહીંયા ટંકારિયામાં, તો એ મને હું એ બધી વસ્તુને મેચ કરી શકું છું. અંદાજો મને આવે છે કે કઈ રીતે તમે લોકોને પણ ઘણો આનંદ થયો હશે જે રીતે અહીંયા ટુર્નામેન્ટનું આયોજન થયું છે. હું ફરીથી જે પણ આયોજકો છે એને મુબારકબાદ આપીશ અને જેટલા પણ છોકરાઓ છે જે ટેલેન્ટ આગળ વધી રહ્યા છે ક્રિકેટમાં, કારણ કે જુઓ જેટલા પણ આખા દેશમાં, જેવું સાહેબે પણ કીધું કે લોકો વધારે સારું કરી રહ્યા છે અને ટેલેન્ટની કોઈ પણ દિવસે એવું તમે કહી નહીં શકતા કે આટલું ટેલેન્ટ ઇનફ છે. જેટલું પણ ટેલેન્ટ હોય એટલું ઓછું છે, તો જેટલા વધારે છોકરાઓ માટે એટલું સારું આપણા શહેર માટે, આપણા ગામ માટે, આપણા સ્ટેટ માટે અને આપણા મુલ્ક માટે. સો હોપફુલી વીલ હેવ અ ગુડ ટાઈમ ઇન ધ ટુર્નામેન્ટ એન્ડ હોપફુલી આવી ટુર્નામેન્ટો.